नमस्ते बाळको, अरविंद जीवाबाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षणमां तमारुं हार्दिक स्वागत छे। आजनो आपणो विषय छे आसपास, अने आजे आपणे आसपासमां नवो पाठ भणवाना छीए। तो नवो पाठनुं नाम शुं छे? पाठ आठ। अहींया चित्रमां तमे जुओ के पक्षीओ शुं करी रह्या छे, तो उड़ी रह्या छे। तो आपणे आवी एक गेम रमता था कि चकली उड़े फर, काकड़ो उड़े फर। तो आ शू छे? पक्षीओ उड़ी रहा छे। तो पाठ आठ नु नाम शू छे? फर। अध्ययन निष्पत्ति। विद्यार्थीओ समानताओ असमानताओ जेम के रंग रूप रहेठाण भोजन आवन जावन पसंद नापसंद कोई अन्य लक्षणों अनुसार वस्तुओं पंखीओ अने जीवजंतुओं एटले के प्रवृत्तिओनो जुदा जुदा सांवेगिक अंगों उपयोग द्वारा ओळखीने तेनो समूह बनावे के बधुं विद्यार्थीओ ओळखवानुं छे अने पछी तेनो समूह बनावानो छे। आगळ जोईए क्या चित्रमां तमने विविध प्रकारना पक्षीओ देखाय छे। तो पक्षीओना रंग आकार शरीर कद अंगो आहार वगैरेमां विविधता होय छे, एटले के पक्षीओ विविध प्रकारना होय छे। हवे आ चित्रमां जुओ के दरेक पक्षीने पांख होय छे, जेना द्वारा उड़ीने ते हलनचलन एटले के आवन जावन करी शके छे। तो दरेक पंखीने पांखो होय छे, तेथी ते उड़ी शके छे। आ चित्रमां तमे जुओ के पक्षीओनी चांचमां पण विविधता जोवा मळे छे। कोईनी चांच लांबी तो कोईनी टूंकी, कोईनी धारवाळी तो कोईनी वांकी। आम पक्षीओनी चांचमां पण विविधता होय छे। तो दरेक पंखीने चांच होय छे, चांचथी ते खोराकने पकड़ीने खाय छे के पक्षी चांच द्वारा पोतानो खोराक पकड़े छे अने खाय छे। आ चित्रमां पण तमे जोई शको के दरेक पक्षीने जुदी जुदी चांच छे, एटले के पक्षीओनी चांच जुदा जुदा प्रकारनी होय छे। तो दरेक पक्षीनी चांच एक सरखी होती नथी, उपयोगनी दृष्टिए पण तेमां विविधता जोवा मळे छे। कोई पंखीनी चांच टूंकी छे तो कोई पंखीनी चांच लांबी छे, कोई पंखीनी चांच चपटी छे तो कोई पंखीनी चांच वांकी छे। અહીંયા તમને ઘુવડનો ફોટો દેખાય છે, તો પહેલાં ઘુવડનું મોઢું સીધું છે અને પછી ઊંધું દેખાય છે, એટલે કે પંખીઓની ડોકનું હલનચલન પણ અલગ હોય છે। મેના તેની ડોક આંચકાથી આગળ અને પાછળ હલાવે છે, ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે। તો અહીંયા તમને ઘુવડે તેની ડોક પાછળની તરફ ફેરવેલી દેખાય છે। પક્ષીઓના અવાજ તમે ફોટામાં જોઈ શકો છો કે બધા જ પક્ષીઓ બોલી રહ્યા છે। તો પક્ષીઓના અવાજ પણ કેવા હોય? જુદા જુદા, કે ચકલી બોલે ચી ચી, કાગડો બોલે કાં કાં। એટલે અહીંયા આપણે જોઈએ કે જુદા જુદા પંખીઓનો અવાજ પણ જુદો જુદો છે। ચકલી ચી ચી બોલે, કબૂતર ગુટર ગુ કરે, કાગડો ક્રાઉ ક્રાઉ કરે, કોયલ કુહુ કુહુ કરે અને મોર ટેહુંક ટેહુંક બોલે છે। આપણને પણ કાગડાનો અવાજ પસંદ નથી, કે કાગડાનો અવાજ આપણને કર્કશ લાગે છે। જ્યારે કોયલ અને મોર બોલે તો આપણને તેમનો અવાજ ગમે છે, કેમ કે તેમનો અવાજ સુરીલો હોય છે। જુઓ, પક્ષીએ તેની ચાંચમાં જીવજંતુઓને પકડ્યા છે, કે પક્ષી પોતાની ચાંચ વડે ખોરાક ખાય છે। તો પંખીઓનો ખોરાક અનાજના દાણા રોટલી અને નાની જીવાત છે, એટલે કે જીવજંતુઓ છે। કેટલાક પંખીઓ અન્ય પંખીને કે નાના જીવડાને મારીને ખાય છે, તો કેટલાક પંખીઓ મરેલા પ્રાણીઓનું માંસ ખાઈને પૃથ્વીને સાફ રાખવામાં મદદ કરે છે। તો એવા પક્ષીઓ કયા છે? તો ગીધ અને કાગડો, જે મરેલા પક્ષીઓ કે પ્રાણીઓનું માંસ ખાઈ જાય છે।
અને પૃથ્વીને સાફ રાખે છે, તો તેને આપણે સફાઈ કામદાર તરીકે પણ ઓળખીએ છીએ. કે પૃથ્વી પરના સફાઈ કામદાર કોણ છે પક્ષીઓમાં? તો પક્ષીઓમાં પૃથ્વી પરના સફાઈ કામદાર કાગડો અને ગીધ છે. અહીંયા તમે જુઓ કે પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં પણ મદદ કરે છે. વૃક્ષ પરથી તે ફળ ખાય અને તે પછી તે ત્યાંથી ઉડી જાય. ઉડતા ઉડતા તેની ચાંચમાં જો બીજ હોય તો તે નીચે પડે, અથવા તેની અઘાર કે ચરક દ્વારા બીજ જમીન પર પડે અને તેના જ જેવી બીજી વનસ્પતિ ઊગી નીકળે છે. આમ પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં પણ મદદરૂપ થાય છે. આમ પક્ષીઓ આપણને અનેક રીતે ઉપયોગી છે, તેથી આપણે પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. ચકલી, ગીધ અને સારસ આ ત્રણ પક્ષીઓ એવા છે કે જેની જાતિ પૃથ્વી પરથી લુપ્ત થઈ રહી છે. એટલે કે હવે ધીમે ધીમે આ પક્ષીઓ આપણને પૃથ્વી પર ખૂબ જ ઓછા જોવા મળે છે. કેમ ઓછા જોવા મળે પક્ષીઓ? આ ત્રણ પક્ષીઓની વાત નથી, પણ બધા જ પક્ષીઓ હવે ધીરે ધીરે ઓછા કેમ જોવા મળે છે? કે વૃક્ષો, વનરાજી અને જંગલો ઘટવાથી તથા માનવ વસ્તી અને ઉદ્યોગોમાં વધારો થવાથી પંખીઓના કુદરતી નિવાસસ્થાન છીનવાતા જયા છે. કેટલાક પંખીઓની જાત લુપ્ત થતી જાય છે. તો કયા પંખીઓની જાત લુપ્ત થતી જાય છે? ચકલી, ગીધ અને સારસ આ દાખલા તરીકે છે, પણ ઘણા બધા પક્ષીઓની જાતિ લુપ્ત થવા લાગી છે. કેમ કે જંગલો અને વૃક્ષો પૃથ્વી પરથી ઘટી ગયા છે અને માનવ વસ્તી અને ઉદ્યોગોમાં વધારો થઈ રહ્યો છે. તો આપણે પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ. થેન્ક યુ.